एक भाई के अमेरिका में ईमेल थी लगन थाय मैं कीधु बहु सारू कहवाय भारत में हजी फीमेल थी थाय तन दी जेरी ता भाई वो जे बेनो नथी भेणा ने ने माताजी सुखी राखे पण एने अंग्रेजी न बोलू। અમારી બાજુ માં એક માસી તૈયાર થઈને બહાર જતા હતા, મેં પૂછ્યું કઈ બાજુ વીપડા, મને કે બેનપણી નું વેલ્ડિંગ છે ને, મેં કીધું વેલ્ડિંગ નો કહેવાય વેડિંગ કહેવાય, મને કે તમને શું ખબર પડે બીજી વખત છે ઘર ગઈ નું તો વેલ્ડિંગ રાખો। એક ભાઈ મને કે વેલ્ડિંગ અને વેડિંગ માં શું ડિફરન્સ, મારું ઓબ્ઝર્વેશન છે સાહેબ। મેં કીધું બહુ જાજો ડિફરન્સ નથી, વેલ્ડિંગમાં પહેલા તણખા જરે પછી જોઈન્ટ થાય, વેડિંગમાં પહેલા જોઈન્ટ થાય। પછી નાના મોટા તણખા જીરા હાથ કરે પુરુષો નું એક કાને થી સાંભળે બીજા કાને કાઢ નાખે, બેનો બે કાને થી સાંભળે મોઢે થી કાઢ નાખે। હમણાં બે બેનો વાતો કરતા હતા, એક બેન કે મારા પતિ તો દેવતા છે, બીજી કે આય હાય મારે જીવતા છે। બાબુ લખમણ આડવેર ને બાબુ ખમણ કર્યું, ખરેખર શબ્દ પકડાય તો જ વાતની મજા છે। એક ભાઈ મને કે વિજયભાઈ એવું કઈ કામ બતાડો મહેનત બીજા કરે અને પૈસા મને મળે, મેં કીધું સુલભ શૌચાલય ખોલ, હા વગર મહેનત નું તારે લડી લેવું છે, તમારી મારી ઉપર ભગવાનની કૃપા તો હોય સાહેબ, પણ તમારે એના મારે તમારે મારે એના માટે કંઈક મહેનત કરવી પડે, કંઈક કર્મ કરવું પડે। જીવનમાં જેણે જેણે 108 ફેરવી છે ને એને 108માં જવાનો વારો નથી આવ્યો, બને તો જીવનમાં કોક દીક 108 ફેરવી લેજો એટલે 108માં જવાનો વારો નહીં આવે। ઈશ્વરનું હરિસમરણ નામ સમરણ ભજન કીર્તન એ બધું કોક દીક કરી લેજો, એટલે કુતુબ આઝાદે લખ્યું છે કે ધરા પર ધાન્યના ઢગલા ફરી ઠલવાય તો સારું, સરિતા દૂધ દહીંની ફરી છલકાય તો સારું, અને જમાનો વેજીટેબલ ઘીતણો જાય તો સારું, અને શરીરમાં હાચું ઘી સિંચાય તો સારું। અમારા સોરઠના સંતોના હૃદયમાં એક જ અરમાન છે કે મારો આખો ભારત દેશ પાછો નંદનવન થાય તો સારું। મર્યાદા વાળો અને નંદનવન થાય, પણ યુગ એવો આવ્યો છે હવે નહીં થાય, ભયંકર યુગ છે। એક ભાઈ મન કે મારી ઘરવાળી રોજ 200 રૂપિયા માગે, રોજ 200 રૂપિયા માગે, મેં કીધું રોજ 200 રૂપિયા ને કરે હું, મન કે એ તો કોઈક દઈએ તો ખબર પડે ને, હવે તે કોઈ દી અભાગ્યા દીધા જ નથી તો ઓલી બાઈ બિસાડી રોજ જ માગે ને। બેનો આમાંથી કોઈ પુરુષો એમ કહેતા હોય બેનો બુદ્ધિ નથી, વાત ખોટી છે, બેનો આગળ બુદ્ધિ છે અને સંપત્તિ છે, પણ પેલા એના પતિની વપરાવી નાખે, ઓલાની ખાલી થઈ જાય ને પછી કે હું તમને નહોતી કહેતી। હમણાં એક ઘરવાળી એના ઘરવાળાને કીધું કે તમે ભોળા બહુ, તમને બધા છેતરી જાય, ઓલો કે શરૂઆત તારી બાએ કરી છે, તે દીધી છેતરા તો આવું છો। એક ભાઈ મને કે વિજયભાઈ દંપતિ એટલે હું, મેં કીધું જેમાં પતિનો ઢીકે ઢીકે દમ નીકળી જાય ને। એક ભાઈ મને કે નવા લગ્ન જીવનમાં અને જૂના લગ્ન જીવનમાં શું ફેર, મેં કીધું ઘરનો કબાટ ખોલો, સારામાં સારી અતરની સારામાં સારા પરફ્યુમની સારામાં સારા સ્પ્રેની શીશી નીકળે એટલે સમજી લેવું તાજો કેસ છે, નવા લગ્ન થયા છે। ઘરનો કબાટ ખોલો અને બામની આયોડેક્સની શીશીઓ નીકળે એટલે સમજી લેવું જૂનો કેસ છે। ભાઈ મને કે લગ્નની ઓબ્ઝર્વેશન આપો, મારા હાથમાં બોલ પેન હતી,
મેને કીધું પત્ની છે ને એક રિફિલ છે, પતિ છે બોલપેનનું ખોખું છે, ખોખા વિના રિફિલ ખરાબ લાગે, રિફિલ વિનાનું ખોખું ખરાબ લાગે. મેં કીધું પત્ની છે એક રિફિલ છે, પતિ છે બોલપેનનું ખોખું છે. એ અભાગ્યો મને કે અમુક અમુક બોલપેનમાં ચાર ચાર રિફિલ આવે. ઓબ્ઝર્વેશનનું ઓપરેશન કર્યું. ખરેખર હું તો કાયમ કહું છું માણાનો વાક નથી, યુગ એવો આવ્યો છે. એટલે કવિ દાદ બાપુને લખવું પડ્યું છે કે શબ્દ એક શોધો અને સહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અને હાવ અલગ તાસીર છે આ ભૂમિની, મહાભારત વાવો અને ગીતા નીકળે. જનક જેવા કદાચ હજી આવીને અડા હકે ને તો ધરતીમાંથી સીતા નીકળે. સાહેબ આ દેશની દીકરીઓ છે ને એ સીતા જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જ કીધું ને ધનકુખ જીજાબાઈ ત્યાં શિવાજી જન્મ્યો હશે, તલવાર કેરી ધાર પર. આખો હિન્દુ ધર્મ રાખ્યો હશે પુરકાર કરતી પુત્રને કે શિવા મરજે સમર મેદાનમાં. અમ દેશની આર્ય રમણી આજ અમર છે ઇતિહાસમાં. ઓ સ્ત્રી છે ને એ એક શક્તિ છે. હમણાં એક જગ્યાએ આવી વાત કરી, વચ્ચેથી એક ભાઈ ઊભા થયા, મને કે સ્ત્રી શક્તિ તો પુરુષ. મેં કીધું બેહિજા સહન શક્તિ. મને કે છોકરાઓ, મેં કીધું યથા શક્તિ. હમણાં એક છોકરો ફળિયામ રમતો હતો, દાદા ખુરશી નાખીને સાપુ વાંચતા હતા. અને દાદાએ કીધું, એ મુનિયા હંતાઈ જા, તારા સાહેબ આવે છ દીથિયા નિહાળે નથી ગયો. મુનિયો કે દાદા તમે હંતાઈ જાઓ, કે તારા સાહેબ આવે તું નિહાળે નથી ગયો. મારે કઈ લાગે વળગે? મુનિયો કે દાદા નિશાળે એમ કહીને આવ્યો કે મારા દાદા ગુજરી ગયા ને એટલે નહીં આવું. હવે સાહેબ તમને જીવતા જોઈ જાય, સાહેબ બન્યું ઠેકી જાય. હમણાં એક જણો કબર માથે બેઠો બેઠો બીડી પીતો હતો ને, ત્યાંથી એક જણો સાયકલ લઈને નીકળ્યો કે ભાઈ કબર માથે બેઠા બેઠા બીડી પીવો, બીક નથી લાગતી. ઓલો કે બીક શું લાગે, અંદર ગરમી થતી હતી. ઓલો સાયકલ હોતો વંડિયું ઠેકી ગયો કે બીડી પીવા બાયણે આવ્યું છે. હમણાં એક ભાઈ બીડી પીતા હતા, ધુવાળા જ ન નીકળે. મેં કીધું બીડી પીવો ને ધુવાળા કાન નીકળતા? મન કે બીડી સીએનજી છે. મને એક ભાઈ સિગરેટ પીતા હતા, મેં કીધું કઈ પીવો? મને કે ટુ સ્ક્વેર. મેં કીધું ફોસ્કેર તો સાંભળી, આ ટુ સ્ક્વેર નવી નીકળી. મને કે ના ના, એ ફોસ્કેરનું ઠૂઠિયું કોકે ફેંકી દીધું હોય ને, એ પીવું છું ટુ સ્ક્વેર. ખરેખર ભગવાને માણાને બનાવીને હાથ ધોઈને ખાશો, અઘરમ અઘરો માણા બન્યો છે. અને એમાંય હું તો કાયમ કહું છું, યુગ એટલો આગળ વધી ગયો છે કે તમે જૂનાગઢથી ફેક્સમાં કાગળિયો નાખો ને 30 સેકન્ડમાં કાગળિયો અમેરિકા પહોંચે છે. વિજ્ઞાન કેટલું આગળ છે. 20 વર્ષ પછી કદાચ એવા મશીન નીકળશે કે જેતપુરથી મશીનમાં બાપાને નાખો, દફનારાનો બેંકોક જ ન્યા જઈને નવડાવાના જ રહે, બાપુજી આવ્યા. એમાં અહીંથી બાપાને નાખા હોય ને લાઈટ ગઈ હોય, બાપા કડે સડે ને કઈ બાજુ જવું. એમ વિજ્ઞાન છે ને અટકાવે છે. એટલે નાના એવા સાહિત્યકાર તરીકે કહું છું, કદાચ મારી વાત ગમે ને તો વધાવજો, કે બુદ્ધિ જો કદાચ ધારે ને તો એ આલારામ બનાવી શકે, પણ તમારી મારી શ્રદ્ધા જો ધારે ને તો એ જલારામ બનાવી શકે. સાહેબ બુદ્ધિ છે ને આલારામ સુધી પૂગી હગે, શ્રદ્ધા છે ને એ જલારામ સુધી પૂગી હગે. પાછા સાચા સંતો કેવા પડ્યા ચાલા વડિયા સાહેબ, સાચા હું કામ કેવા પડ્યા, ખોટા બહુ વધી ગયા છે. મારા ઘરની બાજુમાં એક કપલ રે, લગ્નને 5 વર્ષ થયા, કોઈ દી ફરવા જ નથી કરતા. મેં કીધું શું કામ નથી જાતા? મને કે વિજયભાઈ નીકળ્યા જેવું નથી. મેં કીધું કાંઈક તો વાંધો હશે, રીઝન શું છે? મને કે મારી વાઈફનું નામ આશા છે, મારું નામ રામ છે.
જેવા ગલીમાં નીકળીએ ને આખી ગલી કે આસારામ નીકળ્યા. મેં કીધું તો હવે નારાયણ સાંઈ ની રાહ જોવો. અને એમાં હું તો કાયમ કહું છું, વચ્ચે તો એવા રાધેમાં ડિસ્કો કરતા ટીવીમાં, હમણાં મેં એક જોયું ઝાલાવાડિયા સાહેબ નિર્મલ બાબા ઢોસા ખાયા થા લાલ ચટણી ખાલો અચ્છા હો જાયગા. હવે તું ખાઈ લે ને